સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવી સુતાંદરજાની ભાજીનું શાક। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલા આપણે એક કડાઈમાં થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ ગયા પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું 2 ચમચી જેટલી। તેના પછી આપણે 2 રીંગણ નાખી દઈશું સમારેલા। એના પછી આપણે 2 ટામેટા સમારેલા નાખી દેવાના છે। હવે આપણે તેમાં સંદરજાની ભાજી નાખી દઈશું। મેં અહીંયા 500 ગ્રામ જેટલી ભાજી લીધી છે। આપણે તેને 5-10 મિનિટ સુધી ગરમ થવા દઈશું। હવે આપણે શાકને મિક્સ કરી દઈશું। હવે આપણું શાક થઈ જવા આવ્યું છે એટલે આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું। તો સૌથી પહેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। તેના પછી આપણે 1/2 ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અને તેના પછી 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું નાખી દઈશું। હવે આપણે આને ફરીથી મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે હજુ આમાં પાણી રહ્યું છે। તો આપણે થોડી વાર એને ફરીથી થવા દઈશું। હવે આપણું સંદરજાની ભાજીનું શાક થઈ ગયું છે તૈયાર। તમે એને રોટલીની જોડે ગરમ ગરમ ખાવ। તમને આ સંદરજાની ભાજીની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।